મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાથ મિલાવ્યા. ઇન્ડિયન ઓઇલ નવા 9 ક્રૂડ ટાંકા બાંધશે. મુન્દ્રા પોર્ટે આર્થિક ગતિવિધિઓનું એક મુખ્ય પ્રવેશ દ્વાર છે, જે મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડીને ભારતના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે છે. અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને સમર્થન આપવાનો અમારા માટે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે, એમ એપ્સેસ મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું. જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા ઇન્ડિયન ઓઇલના લાંબા ગાળાના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે અદાણી પોર્ટ અને એપ્સેસ મુન્દ્રા ખાતેના અમારા હાલના સિંગલ બીઓએ મોરિંગ પર વધારાનું વાર્ષિક 10 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે, એમ કરણ અદાણીએ ઉમેર્યું હતું. ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના બજારમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તેની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 80.55 મિલિયન મેટ્રિક ટન અને 15,000 કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક ધરાવે છે. ઇન્ડિયન ઓઇલની પાણીપત રિફાઇનરી માટે વાર્ષિક 15 મિલિયન મેટ્રિક ટન વર્તમાન ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો એક ભાગ મુન્દ્રા પોર્ટ ખાતેના SMBMમાં હેન્ડલ કરવામાં આવે છે. મુન્દ્રા બંદરના કિનારેથી 3-4 કિલોમીટર સ્થિર આ SBMમાં વેરી લાર્જ ક્રૂડ કેરિયર્સ ઠાલવવામાં આવે છે. સમુદ્રની અંદર બિછાવેલી પાઇપલાઇન મારફત SBMમાંથી આ ક્રૂડ ઓઇલનું ટેન્ક ફાર્મમાં પરિવહન કરવામાં આવે છે અને બાદમાં આ ટાંકામાંથી મુન્દ્રા પાણીપત પાઇપલાઇન મારફત પાણીપત ખાતેની રિફાઇનરીમાં પહોંચે છે. વૈશ્વિક સ્તરે વિવિધીકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ પોર્ટ કંપનીમાંથી પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. 6 વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડિશામાં ધામરા, ગોવામાં મારમુગોવા, આંધ્રપ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિષ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીધી અને ચેન્નઈમાં એન્ડ્રોન સહિત 12 પોર્ટ્સ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24% પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરેલામાં વિસિનઝામ ખાતે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક પ્લેટફોર્મમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક ક્ષમતાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારું વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટ્સ અને લોજિસ્ટિક પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ ટાર્ગેટ ઇનિશિયેટિવ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબદ્ધતા દાખવી છે.